नमस्कार विद्यार्थी मित्रों, तो पहली रचना 11.1 रेखाखंड नु आपेल गुणोत्तर मां विभाजन करो, એટલે કે આપણને એક રેખાખંડ આપેલો હોય છે, એ રેખાખંડ નું આપણને જે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તર માં એનું વિભાજન કઈ રીતે કરવું એની વાત બધા બધી વસ્તુ મૂકી દો, એ ખાલી ધ્યાન રાખો. રેડી? રચના 11.2 રેખાખંડ નું આપેલ ગુણોત્તર માં विभाजन करू, मतलब कि आपने कोई भी रेखाखंड आपेलो हो, ये रेखाखंड नु तुमने गुणोत्तर कई दीधेलो हो, सके 2:3 गुणोत्तर में विभाजन करो, के 3:5 गुणोत्तर में विभाजन करो, के 7:3 गुणोत्तर में विभाजन करो, टूक में जे गुणोत्तर आपने आपेलो हो ये गुणोत्तर में એનું શું કરવાનું વિભાજન કરવાનું, જેટલા સેન્ટીમીટર નો રેખાખંડ તમને આપેલો હોય એ રેખાખંડ જે ગુણોત્તર આપણને આપેલો હોય તે. રેડી? આ રચના જનરલ રચના છે, એટલા માટે અત્યારે આપણે ધારી લેશું કે આપણને જે રેખાખંડ આપેલો છે, ધારી લે કે એ રેખાખંડ કેટલા સેન્ટીમીટરનો છે, 5 સેન્ટીમીટરનો, આવું આપણે ધારીને આપણે આગળ રચના કરીએ. રેડી? તો રચનાની અંદર ત્રણ વસ્તુની જરૂર પડે, એક પક્ષ, કૃત્ય, પછી રચના દોરો અને રચનાના મુદ્દા. ચાર વસ્તુની જરૂર પડશે તમારે, પહેલા પક્ષ લખવાનું થાય, પછી કૃત્ય લખવાનું થાય, રચના દોરો અને રચનાના મુદ્દા લખો. ક્લિયર? તો કોઈ મને જણાવશે કે પક્ષની અંદર શું લખવાનું થાય, જે આપણે ધોરણ 9 ની અંદર ભણી ગયા, પક્ષની અંદર શું લખવાનું થાય? આમ પ્રિન્સિપલ એટલે પક્ષની અંદર લખવાનું શું થાય? રિપીટ ન કરવું પડે. તો આપણે જે રેખાખંડ, આપણે જે માહિતી આપેલી, આપણે શું આપેલો રેખાખંડ આપેલો છે, તો જે રેખાખંડ આપેલો આપણે ધારી લઈએ કે રેખાખંડ એ બી આપેલ છે, એટલે પક્ષની અંદર આપણે જે આપેલું હોય એ પક્ષમાં લખવાનું થશે. તો પક્ષમાં લખીએ આપણે રેખાખંડ આપેલો છે, તો આપણે માની લઈએ કે આપણે જે રેખાખંડ આપેલો છે એ રેખાખંડ એ બી આપેલ છે. રેડી? તો લખવાનું કે રેખાખંડ એ બી આપેલ છે, આ રેખાખંડ આપણને આપેલો છે. હવે કૃત્ય, કૃત્યની અંદર શું લખવાનું થાય? તો કે આપણે જે કરવાનું હોય તે શું કરવાનું, તો કે આપણને જે રેખાખંડ આપેલો છે એનું તમારે ગુણોત્તરમાં વિભાજન કરવાનું, જે ગુણોત્તર આપેલો હોય તે. ધારી લઈએ કે અત્યારે આપણને જે ગુણોત્તર આપેલો છે એ m/n ગુણોત્તર આપેલો છે. m/n મતલબ કે ગુણોત્તર જે આપેલો હોય એ સંખ્યામાં આપેલો, કે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરો, કે 3:4 ગુણોત્તરમાં વિભાજન કરો. રેડી? એટલે કે ગુણોત્તર તમારે કરવાનું શું છે, જે રેખાખંડ આપેલો છે એ રેખાખંડનું જે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તરમાં વિભાજન કરવાનું. રેડી? તો કૃત્યમાં આપણે શું લખવાનું થશે, જે રેખાખંડ આપેલો છે એનું જે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તરમાં વિભાજન કરવું, એટલે કૃત્યની અંદર શું લખવાનું થશે, તો કે આપેલ રેખાખંડ m/n ગુણોત્તરમાં વિભાજન કરવું. અહીંયા m/n એ શું હશે, રકમમાં તમને આપેલું હશે, કે જે રેખાખંડ આપેલો હશે એનો ગુણોત્તર તમને આપી દીધો હશે, કે 3:2 ગુણોત્તરમાં વિભાજન કરો, કે 2:3 માં કરો, જે આપેલો હોય એ ગુણોત્તરમાં એનું વિભાજન કરવું. બે લખવા માટે તમને ટાઈમ મળશે, અત્યારે મૂકી દો, અહીંયા ધ્યાન આપો, લખવાનો પૂરતો ટાઈમ મળી જશે. તો કૃત્યની અંદર આપેલ રેખાખંડનું m/n ગુણોત્તરમાં વિભાજન કરવું, આપેલ રેખાખંડનું m/n ગુણોત્તરમાં વિભાજન કરવું, એટલે જે ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તરનું m/n ગુણોત્તરમાં શું કરવાનું, વિભાજન. આ m/n શું છે, તો કે આપણને જે ગુણોત્તર આપેલો હોય તે. અત્યારે સરળતા ખાતર સમજવા માટે આપણે m/3 અને n/2 લઈ લઈએ. રેડી? સમજવા માટે અહીંયા આપણે લખીએ કે સરળતા ખાતર
m बराबर 3 અને n બરાબર 2 લઈએ. સમજવા માટે આપણે સેલું પણ એકના માટે આપણે m ની જગ્યાએ 3 લીધેલા છે, n ની જગ્યાએ કેટલા લીધેલા 2. એટલે કે આપણે જે રેખાખંડ આપેલું હોય એ રેખાખંડનું તમારે અહીંયા m જે ને અહીંયા કિંમત મૂકીએ શું થઈ જશે 3/2 થશે. એટલે કે આપણે જે રેખાખંડ આપેલું છે એ રેખાખંડનું તમારે 3/2 ગુણોત્તરમાં શું કરવાનું, વિભાજન કરવાનું. ક્લિયર? અને રકમમાં તમને કે કહી દીધું હશે કે રેખાખંડની લંબાઈ કેટલી છે. રેડી? તમને એમ કહી દીધું કે 10 સેન્ટીમીટર રેખાખંડનું તમે 2/7 ગુણોત્તરમાં વિભાજન કરો કે જે આપેલું એ રીતે. તો આપણે સૌથી પહેલા રચના દોરી ત્યારે શું કરવાનું, તો કે આપણે જે રેખાખંડ આપેલો હોય કેટલા સેન્ટીમીટરનો શું દોરી લેવાનો, રેખાખંડ દોરી લેવાનો. અત્યારે આપણે અહીંયા રેખાખંડની લંબાઈ આપેલી નથી, પણ આપણે બધા અત્યારે સમજવા માટે રેખાખંડની લંબાઈ 5 સેન્ટીમીટર લેશું. ક્લિયર? તો સૌથી પહેલું કામ શું કરવાનું, રેખાખંડ દોરવાનો. જે સેન્ટીમીટરનો આપણને રેખાખંડ આપેલો હોય એ માપનો રેખાખંડ દોરો. અત્યારે આપણે સમજવા માટે 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીએ. તો સૌથી પહેલા 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીએ. 5 સેન્ટીમીટર માપતા ગૌરવ દરેકને સ્કેલની મદદથી 0 થી લઈ 5 સેન્ટીમીટર સુધીની રેખાખંડ દોરી લેવાનો. 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો. આ 5 સેન્ટીમીટરનો રેખાખંડ એ ક્લિયર? સૌથી પહેલા જે સેન્ટીમીટરનો રેખાખંડ આપેલો હોય કે જે માપનો રેખાખંડ તમને આપેલો હોય એટલા માપનો રેખાખંડ દોરી લેવાનો. રેડ જો કઈ નામ ના જોયું તો આપણે આપણે નામકરણ કરી શકીએ. તમે અત્યારે એથી રેખાખંડ આપેલો છે. રેડી? હવે શું કરવાનું, તો કે આ રેખાખંડનું તમારે m જેમ n, મતલબ કે m ની જગ્યાએ 3 અને n ની જગ્યાએ 2 લીધેલા છે સમજવા માટે. બાકી રકમમાં જે આપેલું એ આપણે લેવાનું થાય તો શું થઈ જશે 3/2. તો આપણને જે રેખાખંડ આપેલો છે એનું તમારે 3/2 ગુણોત્તરમાં શું કરવાનું, વિભાજન. હવે આ રેખાખંડનું તમારે 3/2 ગુણોત્તરમાં વિભાજન કરવું છે. એટલા માટે સૌથી પહેલા આપેલ રેખાખંડની સાથે લઘુકોણ બનાવે તેવું એક કિરણ દોરવાનું. લઘુકોણ કેને કહેવાય, તો કે જેનો ખૂણો 90 કરતા કેવો હોય, નાનો હોય, કેને લઘુકોણ કહેવાય. આ બધા જાણો છો ને કેને લઘુકોણ કહેવાય, 90 કરતા નાનો ખૂણો હોય એને શું કહેવાય, લઘુકોણ. તો 90 કરતા નાનો આ રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ અહીંયા રેખાખંડ AB ના નીચેના અર્ધદંડમાં એક કિરણ દોરો. રેડી? પછી માપવાની જરૂર નથી તમારે, ફક્ત તમારે શું દોરવાનો, લઘુકોણ બનાવે એવું એક કિરણ દોરી લેવાનું. તો આ લઘુકોણ બનાવે એવું એક આ કિરણ, આ કિરણને મેં નામ આપી દીધું AX કિરણ. ક્લિયર? લઘુકોણ બનાવ્યા પછી આ ગાળો મેટ રાખ્યો હોય, થોડો નાનો રાખ્યો છે, મોટો રાખ્યો, ટૂંકમાં લઘુકોણ બનવું જોઈએ. આ મેન પોઈન્ટ. ક્લિયર? એક કિરણ દોરી લીધું. હવે શું કરવાનું આપણે, તો કે હવે આ એક કિરણ રચો એટલે અહીંયા એક ખૂણો બની ગયો, આ બી એ એક્સ ખૂણો. આ બી એ એક્સ ખૂણાને સમાન થાય તેવો બીજો ખૂણો, એટલે કે એ બી વાય ખૂણો સમાન થાય તેવું તમારે એ એક્સ ને સમાંતર બીજું કિરણ અહીંયા દોરવાનું. એટલે કે હજી એક કિરણ આપણે દોરવાનું છે. એ કિરણ કઈ રીતે દોરવાનું, કે જેથી કરીને બી એ એક્સ ખૂણો ને સમાન એ બી વાય ખૂણો થાય તેવું એ એક્સ ને સમાંતર કિરણ દોરવાનું. શોર્ટમાં તમને કહું તો આ જે કિરણ છે આ કિરણ ને સમાંતર કિરણ અહીંયા તમારે દોરવાનું છે. પણ એ કિરણ સાથે અહીંયા જે બી સાથે ખૂણો બનાવ્યો એ ખૂણો અને અહીંયા પણ જે એ ખૂણો છે આ બંને ખૂણાનું મૂલ્ય કેવું થવું જોઈએ, સમાન થવું જોઈએ. તો એની માટે તમારે શું કરવાનું, કારણ કે આ ખૂણો તો આપણે માપી નથી દોરેલો. જો માપી દોરેલો તો આપણે ડાયગ્રામ એટલાનો ખૂણો દોરી નાખ્યો, કારણ કે આ બંને ખૂણા કેવા થવા જોઈએ, સમાન. અહીંયા કઈ કિરણ દ્વારા જે ખૂણો રચે એ. તો એની માટે શું કરવાનું, તમારે પરિઘનો ઉપયોગ કરવાનો. પરિઘનની અંદર અનુકૂળ ત્રિજ્યા લઈ લેવાની. રેડી? અનુકૂળ ત્રિજ્યા તમારે જે લેવી હોય તે, પણ વધારે મોટી નહીં લેવાની, જેથી કરીને કિરણ થી બહાર ચાપ થઈ જાય, એના કિરણ કરતા મોટું ચાપ બની જાય એટલી ત્રિજ્યા લેવાની નથી. અનુકૂળ એટલે પછી માપે. રેડી? તો અનુકૂળ ત્રિજ્યા મેં લઈ લીધી. પછી હવે આ ત્રિજ્યા તમારે ચેન્જ કરવાની નથી, જે ત્રિજ્યા હોય એ જ ત્રિજ્યા રાખી એને કેન્દ્ર રાખી તમે ચાપ કરો.
આને કેન્દ્ર રાખી આ રીતે ચાપ રચી લીધું હવે આ ત્રિજ્યા ચેન્જ કરવાની નથી આ જ ત્રિજ્યા રાખી બી ને કેન્દ્ર રાખી એક ચાપ રચ્યો રેડી બી ને કેન્દ્ર રાખી ચાપ રચી લીધું કમલી ગયા સુધીનું હવે શું કરવાનું તો કે અહીંયા આ ચાપ રચી આપણે એને કેન્દ્ર રાખી આ એક ચાપ અને આ બીજું ચાપ હવે આપણે આ ચાપ ને સમાન ખૂણો બને લેવું બીજું અહીંયા આ ચાપ રચવાનું સોરી કિરણ રચવાનું છે તો એની માટે શું કરવાનું તો કે અહીંયા જે આ છેદ બિંદુ છે આને કેન્દ્ર રાખી અહીંયા સુધીનું માપ માપી લેવાનું આ જે ખૂણો છે તો પરિઘ દ્વારા આપણે માપ માપીએ કે આ છેદ બિંદુને કેન્દ્ર રાખી અહીંયા સુધીનું માપ દેખાય તમને આ રીતે ચાપ રચી લેવાનું પણ તે રીતે આ છેદ બિંદુને કેન્દ્ર રાખવાનું આ કિરણ જે આ ચાપને જ્યાં છે ત્યાં સુધીનું માપ તમારે માપી લેવાનું પછી એ માપ ચેન્જ કરવાનું નથી હવે કેને કેન્દ્ર રાખવાનું આ છેદ બિંદુને આને કેન્દ્ર રાખી ચાપ રચી લો આ રીતે હવે આ બિંદુમાં આ ચાપ જ્યાં છે ત્યાંમાંથી પસાર થતું એક કિરણ રચી લો ત્યાંમાંથી પસાર થાય તેવું કિરણ કિરણને નામ આપી દઉં હું BY કિરણ આવી ગયો ખ્યાલ અહીંયા સુધીનો હવે જો આ બંને કિરણ BY કિરણ અને આ AX કિરણ બંને કિરણ પરસ્પર કેવા થશે સમાંતર થશે ક્લિયર અહીંયા સુધીનો સૌથી પહેલા શું કરવાનું આપણે જે રેખાખંડ આપેલો હોય એટલા સેન્ટીમીટરનો રેખાખંડ AB દોરો રેડી રેખાખંડ AB દોરી લીધા પછી શું કરવાનું તો કે રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવો તેવું કિરણ AX રચો એટલે આ રેખાખંડ AB સાથે લઘુકોણ બનાવે એવું એક કિરણ મે AX રચી લીધું રેડી પછી તમે કોઈ પણ માપનું લઘુકોણ બને એ રીતે કિરણ રચવાનું પછી શું કરવાનું તો કે આ કિરણ દ્વારા જે ખૂણો રચાયા BAX ખૂણો આ BAX ખૂણાને સમાન થાય તેવો ખૂણો ABY આ ખૂણો ABY જે રચાય આ ખૂણો અને આ ખૂણો બે સમાન થાય તેવું આ AX ને સમાંતર કિરણ દોરો હવે આ બંને ખૂણા સમાન થશે એટલે ઓટોમેટિક આ AX કિરણ અને આ જે BY કિરણ છે આ બંને કિરણ જેવા થશે સમાંતર બની જશે ક્લિયર અહીંયા સુધી આટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ કિરણ રચવામાં આ ખ્યાલ આવી ગયો ને ખૂણો કઈ રીતે નક્કી કરો બંનેના સમાન થાય અનુકૂળ ત્રિજ્યાને A ને કેન્દ્ર રાખી આ રીતે ચાપ રચી લો પછી એ જ ત્રિજ્યા રાખી B ને કેન્દ્ર રાખી આમ ચાપ રચી લેવાની પછી શું કરવાનું અહીંયાથી માપ માપી લો આ જે છેદ બિંદુ છે એને કેન્દ્ર રાખી અહીંયા સુધીનું માપ માપી લો કે આ જે ચાપ લઈ આ રેખા કિરણને જે છે ત્યાં સુધીનું માપ માપી આમ ચાપ રચી લો પછી એક ત્રિજ્યા ચેન્જ નહીં કરવાની આ છેદ બિંદુને કેન્દ્ર રાખી આમ ચાપ રચી લો પછી આ B માંથી અને આ ચાપ માંથી પસાર થતું કિરણ દોરી લો હવે આ કિરણ દ્વારા જે આ ખૂણો રચાય ABY ખૂણો અને BAX ખૂણો બે ખૂણા સમાન થશે અને આ AX કિરણ અને BY કિરણ બંને પરસ્પર જેવા થશે સમાંતર થશે હવે આટલું કરી લીધા પછી હવે શું કરવાનું આપણે તો કે આપણે જે ગુણોત્તર આપેલો છે એની ગુણોત્તર કેવો આપેલો છે 3/2 નો ગુણોત્તર n ની જગ્યાએ 3 લખો n ની જગ્યાએ 2 લખો એટલે 3/2 ગુણોત્તર થાય હવે આ ગુણોત્તર માંની જે પહેલી સંખ્યા હોય એટલા ચાપ પહેલી સંખ્યા કઈ છે 3 તો 3 ચાપ દબાવે એટલે પહેલું કિરણ હોય પહેલું કિરણ આમાં કેવું થશે આ રીતે થશે નીચે લીધેલું તો આ કિરણ ઉપર તમારે કેટલા ચાપ રચવાના તો કે જે ગુણોત્તર આપેલું હોય એ ગુણોત્તરમાં જે પહેલી સંખ્યા હોય એટલા ચાપ તમારે પહેલા કિરણ ઉપર રચવાના એટલે કે પહેલી સંખ્યા 3 છે તો 3 ચાપ તમારે આ AX કિરણ પર રચવાના અને બીજી સંખ્યા કઈ છે 2 તો 2 ચાપ તમારે ક્યાં રચવાના બીજા કિરણ એટલે કે BY કિરણ પર પરંતુ આ બધા તમે જે ચાપ રચો આ ચાપની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યા સમાન રાખવાની ભૌતિક ત્રિજ્યા કેવી રાખવાની સરખી અલગ અલગ ત્રિજ્યા રાખવાની નથી તો અનુકૂળ ત્રિજ્યા તમે તમારી રીતે જે ત્રિજ્યા નક્કી કરી હોય એ કરી શકો રેડી માને તમે આટલી ત્રિજ્યા લઈ લીધી રેડી અને એને કેન્દ્ર રાખી હું આ રીતે ચાપ રચું અને જરૂરી નહીં કે આ જે ચાપ રચું એ ચાપ આ જે પેલું ચાપ છે એના કરતા નાનું પણ હોઈ શકે એનાથી મોટું પણ હોઈ શકે એની સાથે કોઈ લેવા દેવા નથી અથવા એક ચાપ જેટલું તમે રચી નાખો તોય કઈ છે નહીં પ્રોબ્લેમ કઈ પડે નહીં પણ જે ત્રિજ્યા લો એ સરખી રીતે લેવાની પછી એ ત્રિજ્યા ચેન્જ થવી જોઈએ નહીં
રેડી આ એને કેન્દ્ર રાખી આ ત્રિજ્યા આપું છું રેડી હવે આ ત્રિજ્યા ચેન્જ તમારે કરવાની નથી કેટલા ચાપ રચવાના માહી આ કિરણ ઉપર કેટલા ત્રણ ચાપ રચવા રેડી જે ગુણોત્તર આપણે આપેલો હોય એ ગુણોત્તરમાં જે પહેલી સંખ્યા હોય ત્રણ કેટલા ચાપ પહેલા કિરણ કાઢીએ એક કિરણ પર રચવાના થાય એટલે ત્રણ ચાપ અનુકૂળ ત્રિજ્યાને રચીએ લેન ચાપ રચ્યું હવે આ જે છેદ બિંદુ છે એને કેન્દ્ર રાખી તમારે બીજું ચાપ રચવાનું આ છેદ બિંદુને કેન્દ્ર રાખી આ A2 પછી વળી પાછું આને કેન્દ્ર રાખી ત્રીજું ચાપ A3 રચીએ આ રીતે ક્લિયર હજી આ ત્રિજ્યા ચેન્જ કરવાની નથી આ ત્રણ ચાપ થઈ ગયા 1 2 3 હવે શું કરવાનું મિત્રો હવે B ઉપર 2 ચાપ આ B માં કિરણ ઉપર 2 ચાપ રચવાના પણ આ 2 ચાપ કેવી રીતે રચવાના બી ને કેન્દ્ર રાખી આ એક ચાર ત્રિજ્યા ચેન્જ નથી કરવાની આ છેદ બિંદુને કેન્દ્ર રાખી બીજું ચાર ક્લિયર અને આને નામ આપી દેવાનું આ એ એક કિરણ ઉપર છે અને આ પહેલા ચાપને હું કહી દઉં એ વન બીજા ચાપને કહી દઉં એ ટુ ત્રીજા ચાપને કહી દઉં એ થ્રી ક્લિયર બી વાય કિરણ ઉપર છે એમાં પહેલા ચાપને હું કહી દઉં બી વન બીજા ચાપને કહી દઉં બી ટુ કસે આ રીતે હવે શું કરવાનું આનું કરી દીધા પછી નામકરણ આપી દીધા પછી હવે જે સંખ્યા છે 3 જેમ 2 નો ગુણોત્તર છે પહેલી સંખ્યા 3 તો આ બાજુ પહેલા કિરણ ઉપરનું ત્રીજું ચાપ કયું એ 3 અને ત્યાર પછી 3 જેમ 2 2 છે તો બીજા કિરણ ઉપરનું બીજું ચાપ કયું બી 2 એટલે કે જે ગુણોત્તર આપેલો હોય એટલામાં ચાપને જોડી દેવાનું એટલે કે 3 અને 2 છે તો એ 3 અને બીજું ચાપ એટલે બી 2 આ બંનેને શું કરવાય તમારે જોડવાનું એટલે a3 b2 ને જોડો જે ગુણોત્તર આપેલો હોય ગુણોત્તરની પહેલી સંખ્યા જેટલું ચાપ તમારે પહેલા કિરણ ઉપરથી લેવાનું એટલું ચાપ ને બીજી સંખ્યા હોય એ બીજા કિરણ ઉપરનું એટલું ચાપ આ બંનેને શું કરવાના જોડી દેવાના તો એને શું થશે a3 અને b2 આને તમારે શું કરવાના જોડી દેવાના એટલે આ રીતે જોડી દો તમે b2 a3 જોડો રેડી હવે આને જોડવાને કારણે જે આ ab રેખાખંડનું જ્યાં છે ત્યાં હું નામ આપી દઉં છું રેડી હવે તમે જો આગળ જે રેખાખંડ છે એનું બે ભાગમાં વિભાજન થઈ ગયું એક આ AC ભાગ અને બીજો CB ભાગ હવે આ રેખાખંડનું આ AC ભાગ અને CB ભાગ એ 3 જેમ 2 ગુણોત્તરમાં એનું વિભાજન કરેલ છે એમ કહેવાય જો આ રેખાખંડની લંબાઈ 5 સેન્ટીમીટર હોય આપણે જે રેખાખંડ લીધેલો છે એની લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો આ A થી C નું માપ તમને 3 મળે અને C થી B નું માપ તમને કેટલું મળશે 2 મળે રેડી અહીંયા આ રચના પૂરી થાય જો રેખાખંડની લંબાઈ કેટલી હોય 5 સેન્ટીમીટર હોય તો અહીંયા આપણે A થી C નું માપ 3 મળે અને C થી B નું માપ કેટલું મળે 2 સેન્ટીમીટર મળે ક્લિયર બાકી આપણે જેટલો સેન્ટીમીટરનો રેખાખંડ આપેલો હોય એના આધારે એનું જે ગુણોત્તરમાં વિભાજન કરવાનું કીધું હોય એ માપ તમને મળે આ રીતે રચના દોરો એટલે હવે આપણી રચના સાચી છે કે ખોટી એ આપણને કઈ રીતે ખબર પડે તો એની માટેનું એક સૂત્ર છે હું હમણાં તમને સમજાવું કઈ રીતે આવશે આ રચનામાં ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને તો સૌથી પહેલા રચના તમે દોરી લો આ રચના દોરી લો મુદ્દા હું તમને હમણાં લખું છું ઝડપથી રચના દોરો રચનાના મુદ્દાની અંદર સૌથી પહેલા આપણે જે સેન્ટીમીટરનો રેખાખંડ આપેલો હોય એ દોરવાનો એટલે આપેલ માપનો રેખાખંડ AB દોરો પહેલો રચનાનો મુદ્દો આવશે લખો બધા રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો આપેલ માપનો રેખાખંડ AB દોરો જે માપનો આપેલ હોય એ માપનો રે આપેલ માપનો રેખાખંડ AB દોરો રેડી
રેખાખંડ AB દોરી લીધા પછી હવે શું કરવાનું તો કે આ રેખાખંડ AB સાથે લઘુ કોણ બનાવે તેવું કિરણ AX દોર્યું આપણે રેડી એ જ કર્યું ને રેખાખંડ દોરી લીધા પછી એટલે લખો રેખાખંડ AB સાથે રેખાખંડ AB સાથે લઘુ કોણ બનાવે તેવું કિરણ AX રચો ગુજરાતી લખતા આવડે છે ને લખવાની જરૂર નહીં ને મારે ક્લિયર શું કર્યું આપણે કે રેખાખંડ AB સાથે લઘુ કોણ બનાવે તેવું કિરણ AX દોર્યું હવે શું કરી છીએ તો કે આ AX કિરણ સાથે જે ખૂણો બન્યા BAX ને સમાન ખૂણો થાય ABY એ સમાન થાય તેવો ખૂણો આ AX ને સમાંતર થાય તેવું કિરણ BY રચી એટલે લખો એ રીતે કે ખૂણો BAX ને ખૂણાની નિશાની ખૂણો BAX ને સમાન ખૂણો ABY થાય સમાન ખૂણો ABY થાય તેવું AX કિરણ ને તેવું કિરણ AX ને સમાંતર કિરણ BY રચો તેવું AX કિરણ ને સમાંતર કિરણ BY રચો તે ફરીવાર રિપીટ કરું છું કે ખૂણો BAX ને સમાન ખૂણો ABY થાય તેવું કિરણ AX ને સમાંતર કિરણ BY રચો ક્લિયર હવે બંને કિરણ રચી લીધા પછી હવે આપણે શું કરીએ આ બંને ખૂણા પણ સમાન થઈ ગયા બંને કિરણ સમાંતર થઈ ગયા હવે શું કરવાનું પાર્ટ શું કરશે હવે બે કિરણ રચી લીધા પછી અનુકૂળ માપથી ત્રિજ્યા લઈ લીધી પર ત્રણ ચાપ રચવાની રેડી AX કિરણ પર ત્રણ ચાપ રચવાના BY કિરણ ઉપર બે રેડી એટલે કે ગુણોત્તરમાં જે પહેલી સંખ્યા હોય ત્રણ એટલા ચાપ પહેલા કિરણ એટલે AX કિરણ પર રચવાના બીજી જે સંખ્યા હોય બીજા કિરણ પર એટલા ચાપ રચવાના રેડી એટલે આપણે લખવાનું કઈ રીતે તો કે આ બધા ચાપનું માપ તો કેવું છે એક સરખું જ છે ને ત્રિજ્યા તો સરખી જ રાખેલી છે એટલા માટે આને આ રીતે લખવાનું થશે કે A1 A2 A3 આ ત્રણે ત્રણ માપ સમાન રેડી આની સાથે આ BB1 અને B1 B2 આ પણ સમાન થાય એટલે કે ઇક્વલ ટુ B1 B2 BB1 ઇક્વલ ટુ B1 B2 થાય આમ લખવાનું લખી પછી થાય એમ લખો પછી આગળ હું બોલું છું કે A1 A1 A2 A2 A3 BB1 B1 B2 થાય તેવા બિંદુઓ A1 અલ્પવિરામ પછી અલ્પવિરામ A2 અલ્પવિરામ A3 હવે આ ત્રણે ત્રણ બિંદુ આપણે ક્યાં કિરણ ઉપર લીધા AX કિરણ પર રેડી એટલે A1 અલ્પવિરામ A2 અલ્પવિરામ A3 કિરણ AX પર લખાવો કિરણ AX પર તથા બિંદુઓ B1 અને B2 તથા બિંદુઓ B1 અને B2 કિરણ BY પર નિશ્ચિત કરો કિરણ BY પર નિશ્ચિત કરો આ B1 અને B2 આપણે કિરણ BY પર નિશ્ચિત કરી ને કે નહીં ચાલ આમાં પડે કે પ્રોબ્લેમ હા મિત્ર છે ને આ જ તો કરી લીધો હિમાન છે ને હા દેખાતું નથી એમ એક જ મિનિટ આપણે એનું સોલ્યુશન કરી આપી દઉં તો આ ખ્યાલ આવી ગયો હવે શું કરવાનું ચાલો આ નામ ત્રણ કરી નાખીએ પછી હવે શું કરવાનું થાય હેસાઈ હવે શું કરશે નામ પણ કરી નાખીએ બિંદુના પછી હા બેન રેડી આ A3 B2 ને જોડવાના શા માટે તો કે જે ગુણોત્તર આપેલ હોય એ ગુણોત્તરમાં પહેલી જે સંખ્યા હોય એટલા ઊંચા પહેલા કિરણ ઉપર અને બીજી જે સંખ્યા હોય એટલા ઊંચા બીજા કિરણ ઉપર આવે એને જોડી દેવાનું તો પહેલું 3 છે તો ત્રીજું ચાપ એટલે A3 પહેલા કિરણ ઉપર પછી B એટલે બીજા કિરણ પર બીજું ચાપ B2 આ બંનેને જોડી દો રેડી એટલે લખો A3 B2 જોડો A3 B2 જોડો A3 B2 જોડો જે રેખાખંડ AB ને C માં છે
જે રેખાખંડ AB ને C માં છેદે તેથી પછી નીચે લખો તેથી AC જેમ CB તેથી આ રીતે તેથી AC જેમ CB બરાબર 3 જેમ 2 થાય તેથી AC જેમ CB બરાબર 3 જેમ 2 થાય છે લખું છું ક્લિયર આની સાથે આ રીતના અહીંયા પૂર્ણ થાય ક્લિયર તો પછી જઈએ